નમસ્કાર, વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે બંસી રાજપૂત. કહેવાય છે ને, કૂતરાની પૂંછડી જમીનમાં ડાંટો તો પણ બાકી ને બાકી. બસ આવું જ કંઈક છે આપણા પડોશી પાકિસ્તાનનું. વિશ્વમાં પોતાના કાળા કામોને લઈને ખ્યાતિ પામેલું પાકિસ્તાન ક્યારેય સુધરવાનું નથી. વિશ્વમાં આતંક ફેલાવવો, ભારતમાં નિર્દોષોની હત્યા કરવી, કાશ્મીરને સતત સળગતું રાખવું અને ત્યાંના યુવાનોને ખોટા રસ્તે ચડાવવા, ધર્મના નામે લોકોને ભડકાવી બેકોમ વચ્ચે તોફાનો કરાવવા, આ તમામ કાળી કરતૂતો હવે વિશ્વ પણ સારી રીતે જાણી ગયું છે. તેથી જ એક સમયે પાકિસ્તાનની હર હંમેશ પડખે રહેતું અમેરિકા પાકિસ્તાન સાથે સંબંધો કાપી રહ્યું છે અને અમેરિકાએ થોડા સમય પહેલા જ આર્થિક મદદ આપવાનો પણ ઇનકાર કરી દીધો. કહેવાય છે ને કે જે ખાડો ખોદે એ જ પડે અને કરેલા કર્મોની સજા ભોગવવી જ રહી. બસ હવે પાકિસ્તાનને પણ પોતાના કર્મોની સજા મળવાનું શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે અને ગમે ત્યારે તે દેવાળિયો દેશ જાહેર થઈ શકે છે. કોઈ દેશ પાકિસ્તાનને સહાય કરવા માટે તૈયાર નથી. ઇમરાન ખાન ભીખનો કટોરો લઈને દેશ પરદેશ ભટકી રહ્યા છે પણ કોઈ કંઈ પણ ભીખ આપવા તૈયાર નથી. હવે છેલ્લો રસ્તો IMF પાસે જવાનો બચ્યો પણ IMF પણ વિશ્વના અન્ય દેશોની માફક પાકિસ્તાનને ઓળખી ગયું અને મદદ આપવાનો ઇનકાર કરી દીધો. તેથી એવું કહી શકાય કે પાકિસ્તાન ગમે ત્યારે ડિફોલ્ટર દેશ જાહેર થઈ શકે. ત્યારે આ તમામ મુદ્દે શરૂ કરીએ તમારો મનગમતો કાર્યક્રમ કંગાળ. પાકિસ્તાનમાં નવી સરકાર આવી. ક્રિકેટની પીચ પરથી રાજનીતિની પીચ પર આવેલા ઇમરાન ખાન ઇસ્લામાબાદની ગાદી પર બિરાજમાન થયા. ઇમરાને સત્તા સંભાળતા પહેલા પોતાની ચૂંટણી સભાઓમાં અનેક વચનો આપ્યા જેમાં પાકિસ્તાન અન્ય દેશો પાસેથી મદદ નહીં લે અને પોતાની અર્થવ્યવસ્થા મજબૂત કરશે, પરંતુ આમાંનું કંઈ જ ના થયું. પાકિસ્તાનની સ્થિતિ ડામાડોળ ચાલી રહી છે. જોઈએ આ અંગેનો અહેવાલ. પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર બન્યાને મહિનાઓનો સમય થઈ ગયો છે અને એવું લાગી રહ્યું છે કે તેમની સરકારના શરૂઆતના 100 દિવસોમાં તેમની સરકારની નિષ્ફળતાઓના સમાચાર સૌથી વધારે સાંભળવા મળશે. તેમાં જો મોટી નિષ્ફળતાની વાત થઈ રહી હોય તો તે છે પાકિસ્તાનની કંગાળ અર્થવ્યવસ્થાની, અને આ વાતનો તો પાકિસ્તાનના લોકોને પણ અંદાજ આવી ગયો છે. પાકિસ્તાનની નવી સરકારે એક મિની બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદથી જ તેલ, ગેસ, વીજળી, ખોરાકી અને રોજબરોજની જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવ વધવાના શરૂ થઈ ગયા છે. પાકિસ્તાની રૂપિયો લગભગ 30% પણ વધારે નીચે પટકાઈ ચૂક્યો છે અને તેની સૌથી મોટી અસર મધ્યમ અને સામાન્ય વર્ગના લોકોને થઈ છે. ઇમરાન ખાન અને તેમના મંત્રીઓ આવનારી મુશ્કેલીઓ પર સતત ચર્ચાઓ કરી રહ્યા છે. આ સાથે એ ચર્ચા પણ ગરમ છે કે સરકાર આગામી સમયમાં કેટલાક આકરા નિર્ણયો પણ લઈ શકે છે. તો આ ચર્ચાઓની વચ્ચે સતત ઓછા થઈ રહેલા વિદેશી મુદ્રા ભંડાર અને સતત વધતા વિદેશી કરજે ઇમરાન ખાન પર દબાણ વધારી દીધું છે. ઇમરાન પાસે હવે આંતરરાષ્ટ્રીય સહયોગી પાસેથી કર્જ માંગવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી. આમ તો આંતરરાષ્ટ્રીય સ્તરે કર્જની માંગણી કરવી ભલે બીજા નેતાઓ માટે આસાન રહી હોય પણ ઇમરાન ખાન માટે ખૂબ જ મુશ્કેલી ભરી છે, કારણ કે ચૂંટણી પ્રચાર દરમિયાન ઇમરાને વિપક્ષી પાર્ટીઓ પર સતત એવો આક્ષેપ લગાવ્યો હતો કે તેઓ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી કર્જ લેશે પરંતુ પોતે સત્તામાં આવશે તો આ ભીખની કટોરીને ફેંકી દેશે. પરંતુ હવે સત્તામાં આવ્યા બાદ ઇમરાનને એ અહેસાસ થઈ રહ્યો છે કે કોઈ વાત બોલવી જેટલી આસાન હોય છે પણ તેની હકીકતમાં બદલવી તેટલી જ મુશ્કેલ હોય છે. પાકિસ્તાનની હાલત કેટલી ખરાબ છે તેની પુષ્ટિ ખુદ ઇમરાન ખાને જ કરી હતી. થોડા સમય પહેલા જ ઇમરાને પાકિસ્તાની જનતાને સંદેશ આપતા કહ્યું હતું કે મારા પાકિસ્તાની સાથીઓ, આજે આપણે એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ ગયા છે. આપણે ભારે કર્જમાં ડૂબેલા છીએ પણ આવા મુશ્કેલ સમયમાં સાઉદી અરબનો આપણે આભાર માનીએ છીએ અને હવે આપણી ઉપર દબાવ ઓછો થયો છે.
इमरान खान की आ जाहराते पाकिस्तान की नाणाकीय निर्माताओं ने थोड़ी राहत आपी, परंतु आ जाहरात साथे सोशल मीडिया पर इमरान खान नो जोरदार विरोध थयो। તેમના વિરોધી ઇમરાનને દોહરું ચરિત્ર રાખનાર અને સરકાર ચલાવવામાં નિષ્ફળ ગણાવ્યા હતા। આપને જણાવી દઈએ કે પાકિસ્તાનના મુશ્કેલ સમયમાં સાઉદી અરબે એક વર્ષ માટે 300 કરોડ ડોલરની સહાય કરવાનું આશ્વાસન આપ્યું છે। આ સાથે જ સાઉદી તરફથી પાકિસ્તાનને તેલની આયાત માટે 300 કરોડ ડોલરની અલગથી મદદ આપવામાં આવશે અને આ સહાયતા 3 વર્ષ માટે હશે। પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા વિજ્ઞાપન અનુસાર 3 વર્ષ બાદ આનું વિશ્લેષણ કરવામાં આવશે। તો આ કોઈ પહેલો સમય નથી કે સાઉદીએ પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે મદદ પહોંચાડી હોય। પાકિસ્તાન અને સાઉદી વચ્ચે વર્ષો જૂના સંબંધો છે। બંને દેશો વચ્ચે અનેક દશકોથી સૈન્ય, આર્થિક અને ધાર્મિક સંબંધો રહ્યા છે। તેથી એવું કહી શકાય કે ઇસ્લામાબાદ કોઈ પણ મદદ માટે સાઉદી અરબને સૌથી સાચું સાથી માને છે। જોકે હજુ એ નક્કી નથી થઈ શક્યું કે પોતાની આ મદદ માટે સાઉદી અરબ શું ઈચ્છે છે। તો સાઉદી અરબે કરેલી આ મદદ પર નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે આ મદદ પાકિસ્તાનની ઇજાગ્રસ્ત અર્થવ્યવસ્થાને અસ્થાયી રૂપે ઉપચારવાનું કામ કરશે, પરંતુ તે પૂરતી નથી। પાકિસ્તાનના પ્રમુખ અર્થશાસ્ત્રીઓ માને છે કે સરકારને આ મદદનો વધુમાં વધુ લાભ ઉઠાવવો જોઈએ। પાકિસ્તાન હવે IMF સાથે વાતચીત કરવાની સ્થિતિમાં છે। આ એક નવી અવધિનો ફાયદો છે, પણ લાંબા સમયના ફાયદા માટે સરકારે એક સ્થિરતાની જરૂરિયાત છે, જેનાથી તે પોતાની આર્થિક નીતિઓમાં બદલાવ લાવી શકે, નહીં તો આ થોડો ઘણો ફાયદો પણ ટૂંક સમયમાં પતી જશે। સમય પહેલા ઇમરાન ખાન ચીનનો પ્રવાસ કરી આવ્યા અને ચીન પાસે ભીખના હાથ લંબાવ્યા, જેના જવાબમાં ચીન મદદનું આશ્વાસન આપ્યું છે। પરંતુ આપને જણાવી દઈએ કે ચાલાક ચીન કંઈક સ્વાર્થ વગર મદદ કરે તેમ નથી। ચીને મદદનું આશ્વાસન આપ્યું છે, તેમાં અનેક વિશેષણો ચીને રાખ્યા છે। તો ઇમરાન ખાન મલેશિયા પાસે પણ મદદની ભીખ માંગવા જવાના છે। પાકિસ્તાન મલેશિયા પાસેથી દર વર્ષે 200 કરોડ ડોલરનું ખાદ્ય તેલ આયાત કરે છે। તેથી વિશેષજ્ઞોનું માનવું છે કે ઇમરાન મલેશિયાની સરકાર પાસેથી આ આયાતમાં થોડીક વિશેષ છૂટ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશે, પરંતુ ત્યાંથી શું મળે છે તે જોવાનું રહ્યું। એક પાકિસ્તાની અર્થશાસ્ત્રીએ કહ્યું કે પાકિસ્તાનને ડિફોલ્ટર જાહેર થવાથી બચાવવા માટે 1200 કરોડ ડોલરની જરૂરિયાત છે, ત્યારે જો સાઉદીએ 600 કરોડ ડોલરની મદદનો વાયદો કર્યો છે। તેમ છતાં પાકિસ્તાનને ડિફોલ્ટરના સંકટથી બચવા માટે ડિસેમ્બર સુધી વધુ 600 કરોડ ડોલરની જરૂરિયાત પડશે। સાઉદી પાસેથી મદદ મળ્યા બાદ ભલે ઇમરાન IMFમાં પાકિસ્તાનમાં પહેલાના મુકાબલે થોડો સરળ કરાર કરવામાં સફળ થઈ જાય, પરંતુ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને સંપૂર્ણ રીતે સંકટમાંથી બહાર કાઢવા માટે તેમણે એક મોટી રણનીતિ બનાવવાની જરૂરિયાત છે, નહીં તો તેમણે આપેલા વચનો જમીન પર ધૂળ ખાશે। રાજીવ મોદી સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ। કહેવત છે કે જે બીજાના માટે ખાડો ખોદે છે તે એક દિવસ તે જ ખાડામાં પડે છે। પડોશી દેશ પાકિસ્તાન સાથે પણ કંઈક આવું જ થયું, તે આર્થિક સંકટના એવા ખાડામાં ફસાઈ ગયું છે કે જ્યાંથી બહાર નીકળવું તેના માટે હવે મુશ્કેલ છે। જરા વિચારો આવું કેમ થયું, જોઈએ આ અંગેનો અહેવાલ। અમે વાત કરી રહ્યા છીએ પાડોશી દેશ પાકિસ્તાન। પાકિસ્તાન હાલ બહુ જ મોટા ક્રાઇસિસમાં છે, તેમની પાસે આ સમયે માત્ર 8.4 બિલિયન ડોલર બચ્યા છે, તે પણ ફોરેન કરન્સી, અને આ નાણાં માત્ર 2-3 સપ્તાહ ચાલે તેટલા જ છે। પાકિસ્તાનની હાલની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેનું ચાલુ ખાતાનું નુકસાન 43% સુધી જઈ પહોંચ્યું છે, જ્યારે રાજકીય ખાતે GDPના 7.4% થઈ ગઈ છે। તો સ્થિતિને સંભાળવા માટે ક્રિકેટરથી પ્રધાનમંત્રી પદ પર પહોંચેલ ઇમરાન ખાને ન જાણે કેટલા જતન કર્યા। પ્રધાનમંત્રી કાર્યાલય સાથે જોડાયેલ જેટલી પણ ગાડીઓ હતી તેને વેચી નાખી, કર્મચારીની સંખ્યા ઘટાડી દીધી, ભેંસો પણ વેચી દીધી,
જેટલા ગવર્નર હાઉસ હતા તે ટુરિસ્ટ સ્પોટમાં બદલી દેવામાં આવ્યા, તેમ છતાં સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. આખરે આવી પરિસ્થિતિ થઈ કેવી રીતે? આજથી 10 વર્ષ પહેલા પાકિસ્તાન પર માત્ર 6 લાખ કરોડનું વિદેશી દેવું હતું, પરંતુ ત્યારબાદના 10 વર્ષમાં પાકિસ્તાન પર વિદેશી દેવું વધી 30 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. જે રીતે પાકિસ્તાને પોતાની નિકાસ વધારવાની હતી અને આયાત ઓછી કરવાની હતી તે ન કરી શક્યું. આ સમયે દુનિયા સામે જે સૌથી મોટું સંકટ છે એમાં ખાસ કરી વિકાસશીલ અને અવિકસિત દેશો સામે જે સંકટ છે તે એ છે કે ડોલરની સ્થિતિ સતત સુધરી રહી છે. ડોલરની સામે ભારત અને પાકિસ્તાન જેવા દેશોની કરન્સી સતત તૂટી રહી છે. ડીઝલ પેટ્રોલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહ્યા છે અને જે વિદેશી રોકાણકારો છે તે FII નીકાળી રહ્યા છે, જેના કારણે પાકિસ્તાન સામે સંકટ વધી ગયું છે અને તે હવે ફરી એકવાર IMF ના દરવાજા પર જઈ શકે છે. આપણે જણાવી દઈએ કે પાકિસ્તાન અત્યાર સુધી IMF પાસે 13 વખત બેલઆઉટ પેકેજ લઈ ચૂક્યું છે. પાકિસ્તાન પાસે હવે માત્ર 2 જ રસ્તા બચ્યા છે. એક તો મિત્ર દેશો પાસે ફરીથી કર્જ માંગવા જાય અને બીજો રસ્તો IMF નો દરવાજો ખટખટાવે. પરંતુ મિત્ર દેશો સાથે સંકટ એ છે કે કોઈ પણ દેશ કર્જ એમનેમ ન આપે. પાકિસ્તાનના મિત્ર ચીને મદદનું આશ્વાસન આપ્યું છે, પરંતુ તેની સામે ચીન એવું ઈચ્છી રહ્યું છે કે વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટમાં જે કર્જ પહેલા આપવામાં આવ્યું છે તેનું સમયસર ભુગતાન થવું જોઈએ અને જો વધારે કર્જ લેવા માંગતા હોય તો અમારી પ્રોડક્ટ ખરીદો અને તે પ્રોજેક્ટને આગળ વધારો. એટલે કે ચીને પાકિસ્તાનને ટ્રેપમાં બાંધી લીધું છે. હવે ઇમરાન પાસે કોઈ રસ્તો બચ્યો હોય તેવું જણાતું નથી. જો પાકિસ્તાને અલગ અલગ દેશ પાસેથી લીધેલું કર્જ પાછું નહીં આપી શકે તો તે ડિફોલ્ટર જાહેર થઈ જશે. એટલે કે પાકિસ્તાન સામે દિવાળિયા પાકિસ્તાનનું સંકટ છે અને તેને કોઈ પણ રીતે આ સ્થિતિમાંથી બહાર નીકળવું છે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન IMF ને કેવી રીતે મનાવે છે કે પછી પોતાના મિત્ર દેશોને કેવી રીતે મનાવે છે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. તો VTV વિશેષમાં રજૂઆત યથાવત રહેશે, રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. VTV વિશેષ, અમારી ખાસ રજૂઆત કંગાળમાં આપનું ફરી સ્વાગત છે. પાકિસ્તાનમાં જે રીતે નવી નવી વાતો સામે આવી રહી છે, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એટલે કે IMF જે દુનિયાના એવા દેશોને મદદ કરે છે કે જેની ઇકોનોમી નબળી હોય અને પાકિસ્તાન તો પાઈ પાઈ માટે ભીખ માંગતું રહે છે. પાકિસ્તાનનો ખજાનો સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયો છે, તેથી પાકિસ્તાને IMF પાસેથી મદદની ગુહાર લગાવી. ગરીબ છીએ, લાચાર છીએ તેવા દુખડા રોયા અને 12 અરબ ડોલરની મદદ માંગી. પરંતુ હવે બાકી દુનિયાની માફક IMF ને પણ પાકિસ્તાન પર ભરોસો નથી, તેથી મદદનો પણ ઇનકાર કરી દીધો. તો પાકિસ્તાને અડધી રકમ એટલે કે 6 અરબ ડોલર આપવાની રિક્વેસ્ટ કરી, પરંતુ IMF અડધી રકમ આપવા માટે પણ તૈયાર નથી. પાકિસ્તાન પર 30,000 અરબનું દેવું. દેશની 60% વસ્તી ગરીબી રેખા નીચે. દર 1 પાકિસ્તાની પર 1.5 લાખનું દેવું. મોંઘવારીએ સરકારની કમર તોડી નાખી. 95% યુવાનો નોકરી માટે ભટકી રહ્યા છે. 2025 સુધી પાકિસ્તાનમાં ખતમ થઈ જશે પાણી. માત્ર 10 બિલિયન ડોલરનું વિદેશી મુદ્રા ભંડોળ બચ્યું. ખૂબ વધારે આશા હતી પાકિસ્તાનના નવા કેપ્ટન ઇમરાન ખાનને કે IMF પાસેથી થોડીક રાહત મળશે તો તેમની હજારો ખ્વાહિશ પૂરી થશે. પરંતુ આંતરરાષ્ટ્રીય બિરાદરીની માફક IMF ને પણ હવે પાકિસ્તાન પર જરા પણ વિશ્વાસ નથી રહ્યો અને જે 45,000 અરબ રૂપિયાની આશા પાકિસ્તાને IMF પાસેથી રાખી હતી તેના પર પાણી ફરી વળ્યું છે. પાકિસ્તાને IMF ને જે બેલઆઉટ પેકેજ માટે રિક્વેસ્ટ મોકલી હતી તેને IMF એ સિરિયસલી નથી લીધું, કારણ કે પોતાના ટેક્સ કલેક્શનની વર્તમાન સ્થિતિને લઈને પાકિસ્તાન IMF ને ન મનાવી શક્યું. જો કે પાકિસ્તાનને બેલઆઉટ પેકેજ મળવાની આશા પહેલાથી જ ઓછી હતી,
कारण के एक बाजू पाकिस्तान ने निकास मंद पड़ी है, जब बीजी तरफ इमरान नो देश गड़ा सुधी देवा में डूबेलो है। तेथी संकेत पहला थी खराब नजरे पड़ता था अने हाल पण तेने सुधरवानी आशा ओछी छे। जो के चीन अने सऊदी अरबे 6-6 अरब डॉलर नी मदद नू आश्वासन आप्यु छे, परंतु अर्थशास्त्रीओ माने छे के आ पण पूरतु नथी। प्रधानमंत्री इमरान खान की अध्यक्षता वाली पाकिस्तान सरकार गंभीर आर्थिक पड़कारों नो सामनो करी रही है। तेमना माते अर्थव्यवस्था ने संभाळवी मुश्किली जनक है। तेथी ज प्रधानमंत्री बन्या बाद इमरान खान पोताना बे सौथी विश्वासपात्र साथी देशों ना प्रवासे गया, त्यां थोड़ी राहत मिली। बन्ने देशों पाकिस्तान ने 6-6 अरब डॉलर की मदद नु आश्वासन आप्यु, जो कि चीन मदद की रकम केटली हशे तेनो फोड़ नथी पाड़ी रह्यु, परंतु अंदाज लगावामां आवी रह्यो छे कि चीन पोताना सदा बहार साथी ने संकट माथी बहार काढवा माटे 6 अरब डॉलर नी ज मदद करी हशे। सिंहासन संभाळ्या बाद इमरान खाने कह्युं हतुं कि आर्थिक संकटोथी घेरायेला पाकिस्तान ने बहार काढवा माटे 12 अरब डॉलर नी जरूरियात छे। हवे ज्यारे तेमना मित्र देशो 12 अरब डॉलर आपी रह्या छे, तो पण पाकिस्तान IMF पासेथी 6 अरब डॉलर ना पेकेज नी मांग करी शके छे। एक बाजू पाकिस्तान ना आर्थिक व्यवहारों थी नाराज IMF कर्ज आपवाथी आनाकानी करी रह्यु छे, तो बीजी बाजू पाकिस्तान विचारी रह्यु छे के थोड़ू घणू पण IMF पासेथी कर्ज मळी जाय। आ कई पहली वखत नथी के पाकिस्तान पर आवी स्थिति बनी होय। पाकिस्तान ना 70 वर्ष ना इतिहास मा आवा आर्थिक संकट तेना पर घणी वार आव्या छे अने 1980 थी लईने अत्यार सुधी पाकिस्तान IMF पासेथी 12 वखत बेलआउट पैकेज लई चुक्यू छे। हाल IMF नी एक टीम पाकिस्तान ना चालू खाता ना नुकसान ने ध्यान मा राखता पाकिस्तान ना मौद्रिक अने राजकोषीय नुकसान नी नीतिओ नी साथे साथे तेनी मौद्रिक जरूरियातो नी पण समीक्षा करी रह्यु छे। तेने प्रधानमंत्री इमरान खान नी निष्फळता ज कही शकाय, कारण के जे प्रधानमंत्री पहला आ प्रकार ना पगला लेवानो इनकार करता हता ते ज व्यक्ति आर्थिक मदद माटे देश परदेश फरी रह्या छे अने IMF नी शरण मा पण छे। राजन मोदी साथे ब्यूरो रिपोर्ट VTV न्यूज। तो साथ ज रुकाईशु वधु एक ब्रेक माटे। વેલકમ બેક। IMF ના વલણ થી કદાચ પાકિસ્તાન ને લાગી ગયું કે હવે દાળ નહીં ગળે, તેથી પ્રધાનમંત્રી ઇમરાન ખાન સૌદી અરબ ની શરણ માં ગયા। સૌદી એ પણ ઇમરાન ને નિરાશા પણ ન કર્યા, પરંતુ એની જરૂરિયાત ને અડધી રકમ એટલે કે 6 અરબ ડોલર આપી દીધી। જોઈએ અંગે નો અહેવાલ। पत्रकार जमाल खशोगी की हत्या ना एक केस में सऊदी अरब समग्र दुनिया ना निशाने छे, परंतु पाकिस्तान ने आना थी शू तेओ પોતાનું સંકટ ટાળવા લાગેલું છે। એવી સ્થિતિમાં જ્યારે દુનિયાના અનેક દેશોએ કેટલાક દિવસો માટે સાઉદી અરબ સાથે સંબંધ ઓછા કરી નાખ્યા છે, ત્યારે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાઉદી અરબ સાથે સૌથી નજીક નજર આવી રહ્યા છે અને આ નજીકતા એ મદદ માટે છે જેની આશા લગાવીને ઇમરાન ખાન 4000 કિલોમીટરની સફર કાપીને સાઉદીની રાજધાની રિયાદ પહોંચ્યા હતા। તેમનો આ પ્રયાસ સફળ રહ્યો અને તેમણે સાઉદી પાસેથી 6 બિલિયન અમેરિકન ડોલરનો જુગાડ કરવામાં સફળતા હાંસલ કરી। આપકો ખુશખબરી સુનાતા હું, હમે એક જબરદસ્ત પેકેજ મિલ ગયા સાઉદી અરેબિયા સે, ઉનકા શુક્રિયા અદા કરતે હમ। एक ऐसा पाकिस्तान जिधर हम कभी किसी के सामने हाथ नहीं फैलाएंगे। आपको और भी खुशखबरी सुनाऊंगा, हमारी और भी दो ममालिक से बात हो रही है और इंशाल्लाह उनसे हमें इसी तरह का पैकेज हम एक्सपेक्ट कर रहे हैं। हमें शर्म आती चाहे लोगों से दूसरे मुल्कों से जाके भीख मांगे। आपको खुशखबरी सुनाता हूँ,
अब हमें उम्मीद यह है कि IMF से हम जब कर्जा लेंगे भी तो हमें इतना ज्यादा हमारे पर बोझ नहीं पड़ेगा। मुझे शर्म आती है पाकिस्तानियों, क्योंकि ये मुल्क वो होना चाहिए जो नया पाकिस्तान मैं देखता हूं उसके अंदर इंशाल्लाह हम इमदाद करेंगे गरीब मुल्कों की, हम उनको पैसे देंगे, हम हिंदुस्तान की गरीबों की मदद करेंगे। दोस्त ममालिक हैं उनसे कर्जे लें और कम से कम हम IMF से कर्जा लें। अल्लाह का शुक्र है उसमें हम कामयाब हुए। सऊदी माटे 6 अरब डॉलर भले मगफली ना दाना बराबर होए, परंतु पाकिस्तान ने डूबती अर्थव्यवस्था माटे आ मदद एक मोटी राहत है। अने मोटी बात ए छे के पाकिस्तान ने आ मदद त्यारे मळी छे के ज्यारे तेनो खजानो खाली छे अने ते IMF ना पासे कर्ज माटे भीख मांगी रह्यु छे। सऊदी अरब अने पाकिस्तान मा जे करार थया छे तेनी बात करिए तो सऊदी अरब पाकिस्तान ने विदेशी मुद्रा मा 3 बिलियन डॉलर नी सीधी मदद आपशे। इस साथे 3 बिलियन डॉलर ना तेल आयात ना भुगतान मा राहत आपवामां आवशे। आ व्यवस्था 3 वर्ष सुधी रहेशे अने त्यार बाद तेनी समीक्षा करवामां आवशे। यकीन मानिए जब हम सऊदीया पहुंचे और जब हम शाही महल के सदर दरवाजे पे पहुंचे जी, तो दरवाजे के ऊपर एक तख्ती देख के सबके दिल टूट गए। तख्ती पे लिखा था उदार मोहब्बत की कैंची है। मैंने इमरान खान की घबराहट को बांधते हुए फौरी तौर पे उसे पीछे करके एक कदम आगे दिया। फिर वहां खड़े एक मोहतरम वजीर फूलों का हार लेके आगे बढ़े और वो फूलों का हार शाह महमूद दी गर्दनी चढ़ूं देता। मगर शाह महमूद वहां अपनी कौम को नहीं भूला, शाह महमूद वहां पाकिस्तान की मुश्किलात को नहीं भूला, बल्कि अपने लब उस वजीर के कानों के पास करके आहिस्ता से कहा, सरकार भूलना वाला नहीं नोटा वाला हार लेना है। पाकिस्तान ना सरकार ना कहवा मुजब तेने पोताना देश ने संभाळवा माटे 12 मिलियन डॉलर थी वधारे रकम नी जरूरियात छे, कारण के अर्थव्यवस्था मा चालू नाणाकीय नुकसान वधी रह्यु छे अने विदेशी मुद्रा भंडोळ 8.1 बिलियन डॉलर सुधी घटी गयु छे। गत वर्षे डिसेम्बर थी पाकिस्ताने पोतानी करंसी नू अनेकवार अवमूल्यन कर्यु छे, एटले के पोताना रूपियानी शक्ति घटाडी छे, परंतु तेम छता सऊदी अरब थी मळनारा फंड बाद पण पाकिस्तान फरी IMF पासे कर्ज मांगवा जशे। आपने जणावी दईए के 2018 ने 19 मां अत्यार सुधी पाकिस्तान ने IMF पासे थी 1.4 बिलियन डॉलर नी मदद मळी छे, परंतु सऊदी अरब अने IMF थी पण वधारे आशा जेना पर छे ते छे चीन, जे न मात्र खराब समय मां पाकिस्तान साथे हमेशा उभू रहे छे, परंतु तेणे पाकिस्तान मां अनेक अरब डॉलर नू रोकाण पण करी राख्यु छे। सीपेक एटले के चाइना पाकिस्तान इकोनॉमिक्स कोरिडोर तेज परियोजनाओं मांथी एक छे, तेथी सऊदी अरब बाद इमरान ने सौथी पहला चीन नो ख्याल आव्यो अने तेओ सीधा बेजिंग माटे रवाना थी गया अने अहीं पण तेमने आर्थिक पैकेज नो सहारो मळी ज गयो, पण अहीं पाकिस्तान नी सरकारी मीडियाए केमिकल लोचो करी दीधो। थयुं एवुं के बेजिंग मां इमरान एक कार्यक्रम ने संबोधित करी रह्या हता ત્યારે PTV પર તેનું જીવંત પ્રસારણ ચાલી રહ્યું હતું। લાઈવ પ્રસારણ દરમિયાન સ્ક્રીન પર બેઇજિંગની જગ્યાએ બેગિંગ લખવામાં આવ્યું, બેગિંગ એટલે કે ભીખ માંગવું। PTV પર આ ભૂલ 20 સેકન્ડ સુધી ચાલતી રહી, જેને લઈને સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની ઘણી મજાક ઉડી। લોકોએ કહ્યું કે PTV એ બતાવી દીધું કે આખરે ઇમરાન ખાન ચીનમાં શું કરવા ગયા હતા। આમ તો હકીકત પણ આ જ હતી, इमरान खान देश की डूबती अर्थव्यवस्था संभाळवा माटे चीन पासे मदद नी आशाए बेजिंग पहुंचा हता। बस आज PTV लाइव टेलीकास्ट दरमियान भूल थी पाकिस्तान नी पोल खोलनारी मिस्टेक करी दी थी। राजन मोदी साथे ब्यूरो रिपोर्ट VTV न्यूज़।